સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રીમતી એમસી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજમાં માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. પ્રાંતિજ શ્રીમતી એમસી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તારીખ 21/2/2024 બુધવારના રોજ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના માર્ગદર્શન અને આર્થિક સહયોગની શ્રીમતી એમસી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉક્ટર કે એસ પ્રજાપતિ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રોજેક્ટરના માધ્યમથી ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સાહિત્ય એકાદમી ગાંધીનગરના અધ્યક્ષ ભાગ્યેશ ઝા સાહેબનો વિડીયો સંદેશ બતાવવામાં આવ્યો હતો. કોલેજના ગુજરાતી વિભાગના અધ્યાપક ડૉક્ટર સતીશ પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને તેમનો પરિચય કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે કોલેજના પૂર્વ પ્રાધ્યાપક પ્રાગજીભાઈ ભાબે અને હિંમતનગર કોલેજના પ્રોફેસર ડૉક્ટર દિનેશ પટેલિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમનું પુષ્પગુચ્છ અને પુસ્તકની ભેટ આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું. માતૃભાષાનું મહત્ત્વ અને ગુજરાતી ભાષાના વિવિધ તબક્કાઓ વિશે ડૉક્ટર દિનેશ પટેલિયાએ અને માતૃભાષાના ગૌરવ અને સંવર્ધન ઉપર વિવિધ દ્રષ્ટાંતો વડે પ્રાગજીભાઈ ભાંભીએ વ્યાખ્યાન આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર રાજેન્દ્ર પંચાલે કર્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના તમામ અધ્યાપકો અને કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. મારા હસ્તાક્ષર મારી માતૃભાષા અભિયાન અંતર્ગત ગુજરાત સાહિત્ય એકાદમી ગાંધીનગર દ્વારા આપવામાં આવેલા બેનર પર વક્તા શ્રી અધ્યાપકો કોલેજના વહીવટી કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ ગુજરાતીમાં હસ્તાક્ષર કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમની સુંદર વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી અકાદમીના સહયોગથી કરવામાં આવી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર કામેશ્વર પ્રસાદ સાહેબના માર્ગદર્શનમાં ગુજરાતી વિષયના અધ્યાપક ડૉક્ટર વિપુલ જોશીએ માતૃભાષા મહોત્સવમાં સંયોજકની ભૂમિકા ભજવી હતી. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ.